विद्यार्थी मित्रों, गुड मॉर्निंग टू ऑल माय डियर स्टूडेंट। आपने नवा धोरणना गणित में आंकड़ा शास्त्र में मध्य मध्यास्थ अने बहुलक ની કેટલીક વાતો કરેલી છે। દસમા ધોરણમાં આપણે વર્ગીકૃત માહિતીનો અભ્યાસ લેવાના છીએ। વર્ગીકૃત માહિતીમાં પણ મધ્ય મધ્યાસ્થ અને બહુલક સૂત્ર શીખવાના છીએ। તો આજે સૌપ્રથમ મધ્યકમાં મધ્યક શોધવાની ત્રણ રીતો છે। પહેલી જે છે તે સીધી ગણતરીની રીત છે, બીજી રીત છે તે ધારેલા મધ્યકની રીત છે, અને ત્રીજી રીત જે છે તે વિચલનની રીત છે। तो आज आपणे सौ प्रथम जे प्रत्यक्ष रीत छे एनो आपणे अभ्यास करीशुं। अहींया बोर्ड पताका पर एक छे, एक स्कूलना विद्यार्थीओए पर्यावरण ने जाळवणी माटे थोड़ोक एनालिसिस करी छे के छोड़नी संख्या अने 20 घरोनो अभ्यास करेलो छे। एने माहिती अहींया तमने आपवामां आवेली छे। बे छोड होय तो एक फेमिली छे, एक घर छे। બે થી ચાર છોડ હોય તેવા બે ફેમિલી છે અને બે ઘર છે। ટોટલ એના આવૃત્તિ 1, 2, 3, 4, 5, 9, 6, 15, 17, 3, 20 કુલ 20 ઘરનો અભ્યાસ કરેલો છે। સૌ પ્રથમ માહિતીનો મધ્યક શોધવો હોય તો અહીંયા વર્ગ છે તો મધ્યકમાં શું નીકળીએ તો અધસીમા વત્તા ઉધ્વસીમા ભાગ્યા બે, તો એ વર્ગની મધ્ય કિંમત તમને મળી જશે 0 + 2 = 2 / 2 = 1। 2 × 4 = 6, 6 / 2 = 3, 4 × 6 = 10 = 5, 1 = 7, 1 = 9, 1 = 11 અને 13, છેલ્લો ગોઠવી દઈએ 12 × 14 = 26, 26 / 2 = મધ્ય કિંમત જે છે તે આપણને 13 મળતી હોય છે। એટલે કે આવો જો દાખલો તમને આપેલો હોય તો સૌ પ્રથમ ત્રીજા કોલમની અંદર તમારે મધ્ય કિંમત શોધી કાઢવાની, ત્યાર પછી અહીંયા ઘરોની સંખ્યા જેને ફ્રીક્વન્સી એટલે કે આવૃત્તિ કહેવામાં આવે છે, એટલે હવે આવૃત્તિ અને મધ્ય કિંમત બંનેનો ગુણાકાર કરવામાં આવે છે। 1 × 6 = 5 　 5       7       5 †  9 　 5       11 ││ 12 ││ 13 ││ 39 ││ 11 ││ 12 ││ 13 ││ 11 ││ 12 ││ 13 ││ 11 ││ 12 ││ 13 ││ 11 ││ 12 ││ 13 ││ 11 ││ 12 ││ 13 ││ 11 ││ 12 ││ 13 ││ 11 ││ 12 ││ 13 ││ 11 ││ 12 ││ 13 ││ 11 ││ 12 ││ 13 ││ 11 ││ 12 ││ 13 ││ 11 ││ 12 ││ 13 ││ 11 ││ 12 ││ 13 ││ 11 ││ 12 ││ 13 ││ 11 ││ 12 ││ 13 ││ 11 ││ 12 ││ 13 ││ 11 ││ 12 ││ 13 ││ 11 ││ 12 ││ 13 ││ 11 ││ 12 ││ 13 ││ 11 ││ 12 ││ 13 ││ 11 ││ 12 ││ 13 ││ 11 ││ 12 ││ 13 ││ 11 ││ 12 ││ 13 ││
आवे तो सरवाळो 162 મળતો હોય છે. એટલે કે સિગ્મા એફઆઈ એક્સ આઈ ઇઝ ઇક્વલ ટુ 162. સૂત્ર છે એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એફઆઈ એક્સ આઈ અપોન સિગ્મા એફઆઈ. એટલે કે સિગ્મા એફઆઈ એક્સ આઈ જે આવ્યો એને કુલ આવૃત્તિ એટલે સિગ્મા એફઆઈ વડે ભાગાકાર કરવામાં આવે તો 162 ભાગ્યા કુલ આવૃત્તિ આપણી છે કેટલી છે ભાઈ 20 છે. કેટલી છે આપણી કુલ આવૃત્તિ 20 છે. તો ભાગ્યા 20 તો 162 ભાગ્યા 20 જો કરવામાં આવે તો 8.1 એટલે કે મધ્ય સરાસરી ફેમિલી દીઠ 8.1 છોડ હોવા જોઈએ. એટલે આ રીતે શ્રી ગણતરીની રીત છે. એમાં ચાર ખાના બે ખાના પછી પહેલામાં વર્ગ અંતરાલ આવૃત્તિ મધ્ય કિંમત એટલે કે એક્સ આઈ અને ત્યાર પછી લાસ્ટ કોલમ જે છે તેમાં સિગ્મા એફઆઈ એક્સ આઈ હોય છે. એક પ્રમાણે બીજો દાખલો છે. એમાં અંતરાલ આપેલો છે વર્ગ 1 2 3 4 5 6 છ વર્ગ તમને આપવામાં આવેલા છે. સૌથી પ્રથમ જે અંતરાલ છે એની મધ્ય કિંમત શોધી કાઢીએ. મધ્ય કિંમત બરાબર અધોસીમા વત્તા ઉર્ધ્વસીમા ભાગ્યા 2. 10 અને 25 તો 35. 35 ભાગ્યા 2 તો 17.5. ત્યાર પછી બીજામાં આવશે તો 32.5. 40 અને 55 માં તો 47.5 મધ્ય કિંમત મળી જશે.
पंचावन ने सित्तेर नी वच्चे नी किंमत जे छे ते 62.5 मळी जशे। जो आ अहींया दरेक वर्ग में 10 થી 25 એટલે કે 15 15 નું વર્ગાંતર છે, દરેક વર્ગ વચ્ચે 15 15 નો તફાવત એટલે અંતર હોવાથી ડિસ્ટન્સ હોવાના પરિણામે અહીંયા પણ મધ્ય કિંમતમાં પણ એટલો તફાવત રહેતો હોય છે। 15 17.5 વત્તા 15 તો 32.5 32.5 વત્તા 15 તો 47.5 70 થી 85 તો 47.5 85 થી 100 તો 92.5 બરાબર। તો 55 થી 70 માં આવી જશે બરાબર। તો મધ્ય કિંમત મળી ગઈ તમને 70.5 32.5 47.5 62.5 77.5 અને 92.5 આ કુલ આવૃત્તિ શોધી કાઢીએ તો 2 ને 3 5 ને 7 12 ને 6 18 18 ને 6 24 ને 36 કુલ આવૃત્તિ એટલે કે સિગ્મા ફાઈ એટલે કે n ની કિંમત આપણી જોડે 30 છે। હવે FIXI આ આપણી વિદ્યાર્થીની સંખ્યા આવી ગઈ FI મધ્ય કિંમત XI બંનેનો ગુણાકાર કરવાનો છે 17.5 ગુણ્યા 2 એટલે કે 35 પૂરા 35.0 એક પ્રમાણે 32.5 ને ગુણ્યા 3 તો 97.5 47.5 ગુણ્યા 7 તો 332.5 62.5 ગુણ્યા 6 તો 375 કમ્પ્લેટ 375.0 77.5 ગુણ્યા 6 તો 465 કમ્પ્લેટ બરાબર અને 92.5 ગુણ્યા 6 તો 555 એક્ઝેક્ટ થઈ જશે બરાબર। હવે જેમ અહીંયા સિગ્મા FI ઇઝ ઇક્વલ ટુ 30 મળી ગયા એ જ પ્રમાણે અહીંયા સિગ્મા FIXI નું કરી નાખ્યા તો 1860 કુલ સરવાળો સિગ્મા FIXI નો મળતો હોય છે। ડાયરેક્ટ ગણતરીમાં પ્રત્યક્ષ રીત જે છે ડાયરેક્ટ મેથડ નો સૂત્ર છે x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા FIXI છેદમાં સિગ્મા FI એટલે કે આ FIXI નો જે સરવાળો આવે અને કુલ આવૃત્તિ વડે ભાગાકાર કરવામાં આવતો હોય છે એટલે કે 1860 ભાગ્યા કેટલા કરવાના છે અહીંયા 30 શૂન્ય ઉડી ગઈ 186 ભાગ્યા 3 કરીએ તો 6 3 18 3 2 6 એટલે કે 62 મધ્યક મળવો જોઈએ। જવાબ x બાર ઇઝ ઇક્વલ ટુ 62 તો આ રીતે જે છે ને મધ્યકમાં સીધી ગણતરી એટલે ડાયરેક્ટ મેથડ છે કે એમાં 4 કોલમ વર્ગ અંતરાલ આવૃત્તિ મધ્ય કિંમત FI XI બરાબર। હવે એના પછી બીજી રીત છે તે ધારેલો મધ્યક છે બીજી રીતે અંદર ધારેલો મધ્યક ની અંદર અહીંયા જે મધ્ય કિંમત તમને મળી છે એમાં કોઈ એક મધ્ય કિંમત ધારે અને આ કિંમતો થોડી થોડી ગુણાકાર નાના કરવામાં આવતા હોય છે તો પ્રત્યક્ષ રીત ની અંદર થોડા ગુણાકાર મોટા આવે છે અને થોડી કાળજી રાખવી પડે બિલકુલ સરળ છે। અસ્તુ।